हूँ चूजील कોંગ્રેસ માંથી શંકરસિંહ વાઘેલા નિવૃત્તિ લઈ શકે તેમ છે। નિવૃત્તિ નો શંકરસિંહ નિર્ણય લઈ શકે છે। જો કે કોંગ્રેસ ના નેતાઓ શંકરસિંહ ને મળ્યા હતા। શંકરસિંહ ને મનાવવાનો કોંગ્રેસ આગેવાનોએ પ્રયાસ કર્યો હતો। વાઘેલા 21મી તારીખે જન્મદિવસ ની ઉજવણી કરશે। જન્મદિવસે શંકરસિંહ નિવૃત્તિ ની જાહેરાત પણ કરી શકે છે। નિવૃત્તિ નો નિર્ણય ન લેવા શંકરસિંહ ને વિનંતી કરવામાં આવી હતી। आग्रह ने लागणी ने वश थई ने सम संवेदना समारंभ में हूँ संदेशो गुजरात नी साहसिक जनता ने पाठवीश। मोदी साहेब कान में शू कीधेलू तो जो जाहिर के वो तो जाहिर माने के कान में कीधु ए वक्त कान में से आवात एम आ संदेशो तमने एज वक्त हूँ त्या 1.5 वाग्या नो समय छे 2-1 वागे हूँ पहुंची दईश ये पण तमने बधाने कहीश। शक्ति प्रदर्शन छे नहीं आ बहु वक्त थी हूँ नो तो हूँ ना पाड़तो मने पण के तमे जारे विधानसभा नी चूंटणी 2017 में तमे विरोध पक्ष में अमने क्यारे गर्यू मोह नथी कराय एटले जन्मदिवस निमित्ते अमारो आग्रह छे के अमारे उजवो छे तमे एमां हाजर रहो एटले हूँ तमने भी कहू छू के आवा जेना जन्मदिवस में हूँ मारा तरफ थी समिति तरफ थी पण आमंत्रण आपूश। आमंत्रण धारासभ्यों ने विरोध पक्ष ना नेता तरीके धारासभ्यों ने बाकी बधा मित्रों तो फोन खबर होय आ एवुं नथी बेसणू के जन्मदिवस में आमंत्रण न होय मारो जन्मदिवस तमे आवजो ने एवुं है गुजरात की प्रजा ना हित माटे नो संदेश होय। तमारा घना बधा प्रश्नों नो जवाब संदेशामां हशे। तो શંકરસિંહ બાપુ હવે નિવૃત્તિ લઈ શકે તેવી શક્યતાએ હવે જોર પકડ્યું છે। ઉલ્લેખનીય છે કે 21 જુલાઈના જે રીતે સંવેદના સમારંભ યોજાયો હતો ત્યારબાદ કોંગ્રેસના અગ્રણીઓએ પણ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો અને નિવૃત્તિ ન લેવાનું પણ જે રીતે ચર્ચા થઈ રહી છે। આપણે જણાવી દઈએ કે હવે તેમના જન્મદિવસના દિવસે તે આ પ્રકારનું કોઈ નિવેદન આપી શકે છે, કોઈ મોટા નિર્ણય લઈ શકે છે। આ જ મામલે संवाददाता मेहुल देसाई जोड़ाई गया छे। मेहुल जे रीते घणा समय थी अनेक अटकळो तेज बनी हती त्यार बाद हवे बापु निवृत्ति लई शके छे तेवी चर्चाओ थई रही छे, शुं छे हकीकत? ચોક્કસથી જીલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો બાપુની જાહેરાત પત્રકાર પરિષદમાં સમસંવેદના સંવેદનશીલ જે સંમેલન છે તેની જે જાહેરાત કરી અને જાહેરાત બાદ નાટ્યાત્મક દવે જે કોંગ્રેસ કોર કમિટીના જે સભ્યો છે તેમની જે મુલાકાત છે એ મુલાકાત જોવામાં આવી રહી છે। ખાસ કરીને તેમણે કહ્યું છે કે આ જે બેઠક હતી એ ફિક્સ હતી, પરંતુ બાપુની આ જે રજૂઆત છે રજૂઆતના તુરંત બાદ આ પ્રકારની જે જાહેરાત છે જાહેરાત ખૂબ જ મહત્વની જે મુલાકાત છે તે ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો બાપુએ જે રીતે સમસંવેદના સંમેલન ની જે જાહેરાત કરી તેમાં તેમણે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ ના જે સમર્થકો છે સમર્થકો આ જે સંમેલન બોલાવી રહ્યા છે 21 જુલાઈએ તેમના જે જન્મ દિવસ છે તે દિવસે મહાત્મા મંદિર ખાતે એક સંમેલન યોજાશે। તેમાં સમગ્ર જે ટેકેદારો છે તે ઉપસ્થિત રહેવાના છે, તેમના મતદારો ઉપસ્થિત રહેવાના છે અને તેમને શુભેચ્છાઓ આપશે। પરંતુ ખાસ કરીને વાત કરવામાં આવે તો શંકરસિંહ બાપુએ કહ્યું હતું કે તેમની જે વેદનાઓ છે અને છેલ્લા ઘણા સમયથી અનેક ચર્ચાઓ જે જાગી છે તેને લઈને પણ તેઓ જે આ સંમેલનમાં જે મહત્વની જાહેરાત કરી શકે છે। તો બાપુની જે આ જે શબ્દો છે તેને લઈને કોંગ્રેસ કોર કમિટીના સભ્યો તેમને મુલાકાત લીધી હતી। ખાસ કરીને જે રીતે સિદ્ધાર્થ પટેલનું જે નિવેદન છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બાપુની નિવૃત્તિ છે તે કોંગ્રેસને પોસાય તેમ નથી, બાપુ જો સક્રિય રહે તે મહત્વનું છે। એટલે તેમની જે સંવેદના તેમણે જે રજૂ કરી છે કોંગ્રેસની સંવેદના જે કોંગ્રેસે બાપુ સમક્ષ રજૂ કરી છે બાપુ ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે કે કેમ કે સમગ્ર મામલાને કઈ રીતે લે છે તે પણ મહત્વનું રહેશે। કારણ કે જો બાપુ નિષ્ક્રિય થઈ જાય તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો જે ઘણો ખરો પટ્ટો જે કોંગ્રેસ તરફી છે તેને નુકસાન જવાની ભીતિ છે।
હાલમાં ખાસ કરીને માહિતી મળી રહી છે તે પ્રમાણે ભરતસિંહ સોલંકી પણ આવનાર દિવસોમાં દિલ્હી જે હાઈકમાન્ડને મુલાકાત કરી શકે છે સમગ્ર મામલે. જે રીતે ગત 24 જૂને જે બાપુએ જે એક સંમેલન બોલાવ્યું હતું તેમના સમર્થકોનું, તેમાં તેમણે જે વ્યથા વ્યક્ત કરી હતી, આ જ પ્રકારે જે વ્યથા વ્યક્ત કરી ત્યારબાદ તેમની જે દિલ્હી ખાતેની જે મુલાકાત છે એ મુલાકાત જે બાદ જે ઘટનાક્રમ રહ્યો છે તે ઘટનાક્રમ ખૂબ જ મહત્વનો છે. અને જે કોંગ્રેસ પક્ષ તેમને જે મનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે ત્યારે બાપુ હવે કેવું વલણ અપનાવે છે તે મહત્વનું રહેશે. જીલ બિલકુલ મેહુલ, આભાર તમામ જાણકારી બદલ. બધા જ આગેવાનોએ વ્યક્ત કરેલી લાગણીની અત્યંત કદર કરી છે અને હજી ફરી જરૂર પડશે તો અમે એમને મળીશું. મને લાગે છે કે યોગ્ય દિશાનો નિર્ણય થશે. કરવાનો વિચાર, મેં એવું નથી કહ્યું કે એમણે ઘરે બેસવાની વાત કરી છે. મેં એવું કહ્યું કે એવો કોઈ એમના મનમાં વિચાર પણ હોય તો એ વિચારની સાથે અમે બધા લાગણીથી બી સંમત નથી અને પક્ષની અને ગુજરાતની ચિંતાની દ્રષ્ટિએ પણ અમે એમાં સંમત નથી. આ વિચારો અમે આજે એમની પાસે વ્યક્ત કર્યા છે. જે કઈ થોડું બાપુના વિવાદ બાબતની જે પ્રશ્નો છે એ બાબતે પણ બધા ચર્ચા કરીને બાપુને વિનંતી પણ કરી અને આગામી દિવસોમાં અમને પણ આશ્વાસન આપ્યું કે બધા સાથે મળીને ફરી પાછા કામે લાગી જઈશું.